એ ને રાંધણ છઠનો દાડો હોય, ઘરે ઘરે સવારમાં જાર પલાળે, અને ગામની બાયું જેના ઘેરે સાંભેલું હોય ત્યાં પલાળેલી જાર લઈને ખાંડવા જાય, જેને ગામડા ગામમાં ઠોંબરો ખાંડવો કહેવાય. સાંભેલેથી જેમ જેમ ખાંડતા જાય એમ જારમાંથી ફોતરા છૂટા પડતા જાય. પછી રાંધણ છઠ્ઠે સૌ પહેલાં શીતળા માતાજીની પ્રસાદી એટલે કે આ ઠોંબરો રંધાય, અને એ પછી ઘરની બાયું થેપલા, પણ અમારી ભાષામાં કહું તો પોતાયા બનાવે. આંબુરિયાનું શાક, લસણની ચટણી, મોહનથાળ, સુખડી, મોડી રોટલી, શક્કરપારા, ચકરી, તીખી પૂરી, પરસી પૂરી, ગાંઠિયા, સેવ, આવી તો અનેકાનેક વાનગીઓ બને. રસોડે રંધાતું જાય ને નાના છોકરા સાથે પરિવારના સભ્યો એક પછી એક ગરમા ગરમ વાનગીઓ ચાખતા જાય. નાના છોકરાઓ રસોડે ગરમ તેલ કે બીજી કોઈ વસ્તુને અડીને બળે નહીં, અને રાંધતા રાંધતા હેરાન પણ ન કરે એટલે ઘરની બાયું છોકરાઓને ઘરની બહાર શીતળામાં બનાવવા મોકલી દે. છોકરાઓ ક્યાંકથી ઈંટના રોડા ગોતી આવે અને એને ઘસીને શીતળામાં બનાવે. આ ઈંટમાંથી બનેલ શીતળામાંની બીજા દિવસે પાણિયારે સ્થાપના કરી પૂજા થાય અને નિવેદ ધરાય. સાતમે આખો દિવસ રાંધણ છઠ્ઠે જે વાનગી બની હોય એ જ ખવાય. ચૂલો કે ગેસ ન ચેતાવાય અને ચૂલાની પૂજા કરી અગ્નિદેવનો આભાર મનાય.